હલો ફ્રેન્ડ, આઈ એમ જેબી પટેલ. આજે હું તમારા માટે લઈને આવ્યો છું નીટ 2017નો એક સરસ ક્વેશ્ચન, જે ભરપૂર નોલેજ સાથે આપણે શેર કરીશું. બધાનો જ મારી યુટ્યુબની ચેનલ પાવર ઓફ કેમિસ્ટ્રીમાં હાર્દિક સ્વાગત છે. તો આગળ ચાલુ કરીએ છીએ નીટ 2017નો એક જોરદાર ક્વેશ્ચન. તો આપણે પહેલું જોવાનું છે અષ્ટફલકીય ક્ષેત્રમાં થતું સ્ફટિક ક્ષેત્ર વિભાજન. તો કોઈ પણ જે ડી કક્ષા જોવાની છે ને, એ ડી કક્ષા કેટલી હોય? કેટલી હોય ડી કક્ષા? 5. અને ડી કક્ષા કોની હોય? મધ્યસ્થ ધાતુની. કોની હોય? મધ્યસ્થ ધાતુની. હવે મધ્યસ્થ ધાતુના નજીકમાં જ્યારે લિગાન્ડ આવે, દાખલા તરીકે આ મધ્યસ્થ ધાતુ છે, તો મધ્યસ્થ ધાતુના આજુબાજુ પેલા લિગેન્ડ નજીકમાં ગોઠવાય. દાખલા તરીકે અહીંયા 1, 2, 3, 4, 5, 6 ટોટલ કેટલા લિગેન્ડ છે? 6 લિગેન્ડ મધ્યસ્થ ધાતુના નજીકમાં આવ્યા. નજીકમાં આવે ને એટલે શું થાય? તો લિગેન્ડ એક ક્ષેત્ર ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? મધ્યસ્થ ધાતુનું જે ક્ષેત્ર છે એના આજુબાજુમાં એક લિગેન્ડ પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને પોતાના ક્ષેત્ર જેવું ઉત્પન્ન કરે તરત શું થાય? તો ડી કક્ષકનું વિભાજન થાય. જે મધ્યસ્થ ધાતુની કઈ કક્ષા હોય અને ડી કક્ષાનું શું થશે? વિભાજન થશે. અને ડી કક્ષાઓ જે છે એ સમશક્તિ કક્ષાઓ કહેવાય. કેવી કહેવાય? સમશક્તિ કક્ષકો. કેટલી છે? 5 સમશક્તિ કક્ષકો છે. કેટલી છે? 5. પાંચે પાંચનું નામ હું આપી દઉં છું શું છે, બરાબર. તો આનું નામ જે પહેલી કક્ષા છે એનું નામ છે ડી એક્સ વાય, બીજાનું ડી વાય ઝેડ, ત્રીજાનું ડી ઝેડ એક્સ, પછી એક્સ વાય વાય ઝેડ ઝેડ એક્સ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. આટલી કક્ષકો આપણા જોડે છે, બરાબર. આટલી કક્ષકો શું છે? આપણા જોડે. અને આ પાંચે પાંચ કોની કક્ષકો છે? ધાતુની. કોની છે? ધાતુની. હવે ધાતુની ડી કક્ષકોની નજીક જ્યારે લિગેન્ડ આવ્યો તો લિગેન્ડ શું કરશે? તો આ 5 સમશક્તિ કક્ષકોનું વિભાજન કરશે. શું કરશે? વિભાજન. દાખલા તરીકે એને વિભાજન શરૂ કર્યું તો આ પ્રમાણેનું એક વિભાજન આપણને જોવા મળશે, બરાબર. હવે આના અંદરથી જેવું વિભાજન થશે તો પહેલી બે કક્ષકો છે એ ઉપરની બાજુમાં જાય છે, કદાચ માની લો અહીંયા 1 અને 2 કક્ષકો. નીચે આવે છે 1, 2 અને 3 કક્ષકો આવે છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે અષ્ટફલકીય ક્ષેત્રમાં. કયું છે આ? અષ્ટફલકીય ક્ષેત્ર. હવે અષ્ટફલકીય ક્ષેત્રમાં જે 5 સમશક્તિ કક્ષકો હતી એનું આ રીતના વિભાજન થયું. ઉપરની જેમ શું કહેવામાં આવે છે? ઈજી. નીચે મળી એને શું કહેવામાં આવે છે? T2G કહેવામાં આવે છે. યાદ રાખજો, જો 2 છે મતલબ ઈજી અને 3 છે, 1, 2, 3, તો 3 રાઇટિંગવાળું નામ T2G. 3 છે તો નામ શું છે? T2G. અને 2 છે તો ઈજી છે. ક્લિયર એટલે સુધી? હવે એનર્જીની વાત કરીએ તો કે બેરી સેન્ટર જે છે ત્યાં આપણને આપેલું છે, સિમ્બોલ આપેલું છે. શું આપેલું છે? Δ0. હવે શું થાય? તો આ 5 સમશક્તિ હતી એ નીચેની તરફ જાય કાં તો ઉપરની તરફ જાય. હવે ઉપરની તરફ જો જાય તો એનર્જી કેટલી લખવાની છે? આટલા અહીંયાથી અહીંયા આવે છે તો એની એનર્જીમાં વધારો થાય છે. એનર્જીમાં વધારો કેટલો થાય છે? તો અહીંથી ઊંધો હોય, અહીંયા 3 છે ને તો 3/5 લખવાનું છે. 3/5 જેટલું. તો નીચે કેટલું હશે? 2/5. કેટલું હોય? 2/5 જેટલું હોય. ક્લિયર એટલે સુધી? સવાલ અહીંયા નથી, આટલું તો ખબર પડી જ જાય, બરાબર. પણ હવે શું છે? હવે ઇલેક્ટ્રોનનો ભરાવો થાય. દાખલા તરીકે આના અંદર 1 ઇલેક્ટ્રોન છે તો 1 ઇલેક્ટ્રોન ક્યાં આવે? સિમ્પલ નીચે આવી જાય. કોઈ માથાકૂટ નહીં, કોઈ માથાકૂટ છે નહીં. જો 2 ઇલેક્ટ્રોન હોય તો બીજો ઇલેક્ટ્રોન પણ નીચે આવે. અને હંમેશા ઇલેક્ટ્રોન પહેલાં ક્યાં ભરાય? ધરા અવસ્થામાં ભરાય. પહેલાં ક્યાં ભરાય? ધરા અવસ્થામાં. નીચેની કમ્પ્લેટ એની કક્ષક ભરાઈ જાય એના પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય? ઉપર જાય, એ સિવાય જાય નહીં, બરાબર. તો પહેલાં શરૂઆતમાં ઇલેક્ટ્રોન નીચે ભરાશે. તો 3 ઇલેક્ટ્રોન હોય તો ત્રીજો પણ અહીંયા ભરાઈ જાય છે. હવે ચોથો ઇલેક્ટ્રોન આવે ત્યારે કન્ફ્યુઝન ચાલુ થાય. કયો? ચોથો. ચોથા ઇલેક્ટ્રોનને મૂકવાની 2 જગ્યાઓ છે, તમે નોંધો. 1 આ જગ્યા જ્યાં આવી શકો, અને આના સિવાયની એક જગ્યા કઈ? એક આ જગ્યા છે જ્યાં ઇલેક્ટ્રોન આવી શકે. જો અહીંયા કોઈને નથી મૂકવો તો ક્યાં મૂકી શકે? અહીંયા ઉપર પણ જઈ શકે છે. તો હવે ચોથા ઇલેક્ટ્રોન જ્યારે આવે છે ત્યારે જગ્યાઓ કેટલી મળે છે? 2 જગ્યાઓ મળે છે. જો 4 ઇલેક્ટ્રોન હોય તો 4 ઇલેક્ટ્રોનમાં ચોથો ઇલેક્ટ્રોનમાં 2 શક્યતાઓ છે. અને 2 શક્યતાઓ છે માટે નીટના અંદર આના ઉપરનો ક્વેશ્ચન હોય છે. આના ઉપરનો શું હોય છે? ક્વેશ્ચન, બરાબર. કે અહીંયાથી તમને ક્વેશ્ચન પૂછાય કે ચોથો ઇલેક્ટ્રોન તમારે મૂકવો છે તો ક્યાં મૂકી શકો? તો અહીંયા જેવો ચોથો ઇલેક્ટ્રોન આવે ને તરત યુગ્મીકરણ શક્તિ આવે. કઈ આવે?
युग्मीकरण शक्ति जेने पी सिम्बोल थी दर्शावामां आवे छे ने दर्शावामां आवे पी शुं कहेवामां आवे छे युग्मीकरण शक्ति હવે યુગ્મીકરણ શક્તિ શું કહેવા માગે છે તો સિચ્યુએશન કઈ થશે કે તમારો ઇલેક્ટ્રોન ચોથો ઇલેક્ટ્રોન છે એ નીચે ભરાશે કે ઉપર ભરાશે એ જાણવાનું છે હવે એ જાણવા માટે દાખલા તરીકે હવે આપણે કાઢી નાખીએ છીએ બે મિનિટ માટે સમજીએ તમારા ભાઈ એક યુગ્મીકરણ શક્તિ છે પી અને એક આપણા ભાઈ છે ડેલ્ટા ઝીરો શું છે ડેલ્ટા ઝીરો તો હવે આ બેના વચ્ચે કન્ફ્યુઝન છે કે ડેલ્ટા ઝીરો છે એના કરતાં યુગ્મીકરણ શક્તિ શું હોઈ શકે કો તો વધારે હોઈ શકે કો તો ડેલ્ટા ઝીરો વધારે હોય કોના કરતા યુગ્મીકરણ શક્તિ કરતા બરાબર તો આ બે શક્યતાઓ રહેલી છે કેટલી શક્યતાઓ રહેલી છે બે તો આ બે શક્યતાઓના આધીન આપણે વાત કરવાની છે કે માની લો કે યુગ્મીકરણ શક્તિ વધારે છે કોના કરતા ડેલ્ટા ઝીરો કરતા જો આને સમજવું હોય તો એક સિમ્પલ વેમાં સમજાવું છું એકદમ સરળ આ જે છે ને જે મેં લાઈન દોરી છે ડોટેડ લાઈન એના આપણે સમજી લેવાનું છે કે આ એક દિવાલ છે શું છે દિવાલ છે હું તમને કહું છું કે એક જંગલ છે એક જંગલના અંદર દૂર દૂર સુધી વાડ કરેલી છે અને એ વાડ બહુ જ ઊંચી છે દાખલા તરીકે એ વાડ એટલી બધી ઊંચી છે કે 10 માળની બિલ્ડિંગ હોય ને એટલી ઊંચી છે એ વાડ અને અંદર એક વાઘ છે અને તમે એ વાડના પહેલી બાજુમાં છો વાડના કઈ બાજુમાં છો પહેલી બાજુમાં તો એ વાઘ છે એ વાડના કૂદીને આવી શકવાનું તમારી જોડે નહીં આવ્યા સિમ્પલ છે કૂદવાનો તો પ્રયત્ન કરશે પણ અથડાશે અથડાઈ ક્યાં આવશે પાછો આવશે ક્લિયર થાય મુજે કહું એ તો આના સીધું આપણા જોડે કનેક્શન કરો આના જોડે આ માની લો કે આ એ વાડ જ છે અહીંયાથી એ વાડની એટલે કે દિવાલ અહીંયા સુધી છે અહીંયા સુધી છે આ ઇલેક્ટ્રોન ચોથો ઇલેક્ટ્રોન છે એ અહીંયા છે માની લો એને કૂદીને ઉપર જવું હોય તો જઈએ કે ખરા કૂદીને ઉપર જઈ શકવાનું નથી બરાબર ક્યારેક કારણ શું છે કારણ કે વાડની દિવાલ ખૂબ જ મોટી છે પરિણામે આ ચોથો ઇલેક્ટ્રોન કૂદીને નહીં જઈએ અથડી અથડી ક્યાં આવે છે પાછો જ આવે છે પાછો આવે તો આના અંદર જ ભરાય ને કોના અંદર ભરાય આના અંદર જ ભરાય આ સિચ્યુએશન ક્યારે થાય તો વાટ મોટી છે માટે ડેલ્ટા જી ઝીરો કેવા છે મોટા છે ડેલ્ટા જી ઝીરો મોટા છે તો એવી સિચ્યુએશન હશે ડેલ્ટા જી ઝીરો મોટા કઈ સિચ્યુએશનમાં છે તો નીચેનીમાં ડેલ્ટા જી ઝીરો મોટા છે શક્યતા કઈ રહેલી છે તો બરાબર કરીને આપણે શક્યતા લખવી તો શું લખી શકાય ચલો T2G માં કેટલા ઇલેક્ટ્રોન કેટલા 4 ઇલેક્ટ્રોન થયા ને T2G માં કેટલા થયા 4 અને EG માં કેટલા થયા ઝીરો થયા આ એક શક્યતા મળી આપણે મળી કે ના મળી ક્લિયર થાય છે કે ના થાય હવે મને એમ કહું આ શક્યતા હોય તો શું રહેલું છે દાખલા તરીકે આ વાડ નેની છે આ જે વાડ છે એ કેવી છે નાની છે આ દિવાલ નાની છે હવે દિવાલ જો નાની હોય તો આ ઇલેક્ટ્રોન કૂદી શકે સરળતાથી કૂદી શકે છે હવે સમજી લો આપણે પેલી બાજુમાં છીએ અને આ બાજુમાં વાઘ છે ને એટલી દિવાલ છે કે એ કૂદી શકે એવો છે તો ગયા આપણે શું થાય મરે ને બરાબર મોત આવી જાય એ વખત ના ઉપર ના એ મેળાવ નહીં બરાબર તો હવે માનવાનું છે કે આ ઇલેક્ટ્રોન જે છે એ કૂદીને ક્યાં જઈ શકે ઉપર જઈ શકે છે ક્યારે ડેલ્ટા ઝીરો નાના હોય ત્યારે અને ડેલ્ટા ઝીરો જ્યારે નાના હોય ત્યારે યુગ્મીકરણ શક્તિ વધુ હોય પણ યુગ્મીકરણ આપણે આના ઉપર કોન્સન્ટ્રેશન કરીશું જ નહીં આપણને ઇઝી ખબર પડી જશે ખબર પડી કે નહીં ડેલ્ટા ઝીરો નાના છે તો વાડ નાની છે ઇલેક્ટ્રોન સરળતાથી કૂદી શકશે અને સરળતાથી કૂદી શકશે શું મળશે આપણે સિચ્યુએશન શું મળશે તો આ સિચ્યુએશન આવી જશે અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા છે ક્લિયર માટે શું લખી શકીશું T2G કેવા થાય 3 અને EG 1 થશે મળી જાય એના માટે આ સિચ્યુએશન ઓકે તો હવે મને કહો અહીંયાથી લો સ્પિન કઈ કહેવાય ને હાઈ સ્પિન કઈ કહેવાય હવે તમને એવું નહીં લાગતું કે આ લો સ્પિન હોય લો સ્પિન એટલે નીચેની ચોથો ઇલેક્ટ્રોન અહીંયા સમાયો તો માટે આને શું કહી શકાય નીચી સ્પિન ધરાવતું સંકીર્ણ ના બને કેવું બને નીચી સ્પિન કેવું બનશે નીચી સ્પિન અને અહીંયા કેવું બનશે સંકીર્ણ ઊંચી સ્પિન ધરાવતું કારણ કે એક ઇલેક્ટ્રોન કૂદીને ક્યાં ગયો ઉપર ગયો અને ઉપર ગયો તો કેવું બનશે સંકીર્ણ ઊંચી સ્પિન ધરાવતું બનશે કેવું બનશે ઊંચી સ્પિન ધરાવતું સંકીર્ણ કેવું બને ઊંચી સ્પિન ધરાવતો સંકીર્ણ બનશે ક્લિયર થાય ફરીથી વન્સ અગેન એક વખત જોઈ લઈએ શું કહે છે ચોથો ઇલેક્ટ્રોન જ્યારે આવે છે તો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં સમાય નીચે સમાય કે ઉપર સમાય એના માટે બે શક્યતાઓ રહેલી છે બરાબર તો એક શક્યતા એવી છે કે ડેલ્ટા ઝીરો જ્યારે નાના હોય ડેલ્ટા ઝીરો કેવા હોય નાના હોય
कोना करता युग्मीकरण शक्ति पी करता जो एवी सिचुएशन हसे तो इलेक्ट्रॉन सरलताथी कूदी सकते कारण के डेल्टा जीरो नाना छे एटले के दीवाल नानी छे अने नानी छे तो इलेक्ट्रॉन कूदवू केवू पड़े छे सरल पड़े छे केवू पड़े छे एकदम सरल छे परंतु जो अने ए एवी स्थिति होय के कई डेल्टा जीरो केवा होय मोटा होय अने डेल्टा जीरो मोटा होय दीवाल मोटी छे तो इलेक्ट्रॉन कूदी नहीं सकत क्या आवशे अहींया बे इलेक्ट्रॉननुं युग्मीकरण थई जशे अने युग्मीकरण थई गयुं माटे कई स्थिति आवशे आ स्थिति लागू पड़शे तो आ स्थिति लागू पड़शे तो इलेक्ट्रॉननी गोठवणी आ प्रमाणे हशे आ स्थिति लागू पड़शे इलेक्ट्रॉननी गोठवणी आ प्रमाणे हशे आ लो स्पिन सूचवे छे पेलुं कयुं सूचवे छे हाई स्पिन सूचवे छे क्लियर आना ઉપરથી નીટમાં ક્વેશ્ચન પૂછ્યો હતો જો નીર 2017 નો ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ થઈ જાય શું કહેવા માંગે છે ડીએન કોઓર્ડિનેશન સંકીર્ણમાં ઇલેક્ટ્રોન વિતરણ એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની માત્ર ડેલ્ટા ઝીરો એક શું આપ્યું છે ડેલ્ટા ઝીરો અને યુગ્મીકરણ ઉર્જા પી એટલે કે ડેલ્ટા ઝીરો અને પીની વાત કરી છે બરાબર પર આધાર રાખે છે તો નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં ઊંચી સ્પિન સંકીર્ણની તરફેણ કરશે ઊંચી સ્પિન શેના અંદર બનશે જવાબ તમારા હાથમાં છે કોના અંદર બનો હા કયો આવશે ઓપ્શન ડી ડી ઓપ્શન કેવો થઈ જાય કેમ કારણ કે ડી ઓપ્શન હોય તો ઊંચી સ્પિન ધરાવતો સંકીર્ણ ક્યારે બને જ્યારે આ સ્થિતિ હોય ડેલ્ટા ઝીરો કેવા હોય નાના હોય પી કરતો ડેલ્ટા ઝીરો નાના હોય પી કરતો એટલે કે વાડ કેવી છે તમારી નાની છે તો એ વખત કયો જવાબ આવી જાય સીધે સીધો છે એકદમ ઇઝીલી સોલ્વ થઈ જાય ના થઈ જાય બરાબર તો આ ક્વેશ્ચન ખાલી નોંધી લેજો આના ઉપર ડિપેન્ડ છે અષ્ટફલકની હવે આપણે થોડીક ચર્ચા કરીએ સમચતુષ્ફલકમાં જો સમચતુષ્ફલકમાં હોય તો ડી કક્ષકનું વિભાજન કંઈક આવું જ છે જોજો આ બે હું તો જેમ પેલામાં છે એમ અષ્ટફલક છે તો આ કયું છે સમચતુષ્ફલક સમચતુષ્ફલક ક્ષેત્રમાં ડી કક્ષકનું વિભાજન સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકનું વિભાજન કેવી રીતના થાય છે તો અષ્ટફલક ક્ષેત્રમાં કરતાં ટોટલ કેવું છે ઉલટું છે અષ્ટફલક ક્ષેત્રમાં જે થાય છે એના કરતાં ટોટલ કેવું લેવાનું છે ઉલટું લેવાનું છે જો ઉલટું લેવું હોય તો પહેલાંમાં ઉપર બે કક્ષકો છે તો અહીંયા કેટલી આવો ત્રણ આવો પહેલાંમાં નીચે ત્રણ છે તો અહીંયા કેટલી આવો બે આવો અહીંયા જે હું વાત કરું છું એરો એ કેટલો આવશે તો યાદ રાખજો ડેલ્ટા ટી કહેવાય એને શું કહેવાય ડેલ્ટા ટી કીધું ઉપરની એનર્જી કેટલી થશે 2/5 થશે નીચેની એનર્જી કેટલી થશે 3/5 થશે ક્લિયર તો એનર્જીમાં એ ખબર પડી નીચે હોય તો કદાચ માઇનસ લખવામાં આવે છે નીચે હોય તો શું લખવામાં આવે છે માઇનસ ચોપડીમાં નહીં લખ્યું પણ માઇનસ હોય છે બરાબર નીચે હોય તો આટલું ધ્યાન રાખજો તો નીચે 3/5 થાય છે ઉપર 2/5 થાય છે ડેલ્ટા ટી લખવામાં આવે છે બાકી કોઈ ફરક નહીં અહીંયા આ કક્ષકોને કઈ કહેશું કહીશું આપણે કઈ કહીશું T2G અને નીચે કઈ હશે ઈજી હશે નીચે કઈ હશે ઈજી એટલે અષ્ટફલકીય ક્ષેત્ર આવડી જાય તો સમચતુષ્ફલકીય ક્ષેત્ર કેવું છે ઈજી છે ત્યાંથી ટોટલ ઊંધું કરવાનું છે ત્યાંથી શું કરવાનું છે ઊંધું બીજું કશું જ કરવાની જરૂર છે ને ઇઝીલી ક્વેશ્ચન આવડી જાય જો પેલો આવડે તો આ તૈયાર કરવાની જરૂર જ નહીં ઓટોમેટિક આવડી જાય 2 છે અહીંયા કેટલા છે 3 છે તો અહીંયા ખાલી ઉલટું લઈ લેવાનું છે ડેલ્ટા ટી લેવું હોય ને તો આનાથી ઉલટું લઈ લેવાનું તો શું લેવાય 3/2 લેવાય કેટલા લેવાય 3/2 અને ડેલ્ટા ટી 3/2 લીધા તો અહીંયા પણ ઉલટું મૂકવું પડશે તો ડેલ્ટા ઝીરો કેટલા મૂકાય તો ડેલ્ટા ઝીરો મૂકવાના છે ઉપરના કેટલા છે તો 2/3 મૂકવાના છે કેટલા મૂકવાના છે ખબર પડી ગયાથી લીધા આ આનાથી ઉલટું તો 2/3 ઉપરના લેવાના છે અને અહીંયાથી ઉલટા લેવાના છે તો આપણે આ લીધું તો આને હું બરાબરની પહેલી બાજુ મોકલું તો ડેલ્ટા ટી કરતાં બનાવું તો ડેલ્ટા ટી બરાબર શું આવશે તો 2/3 અને આ ફરી જાય તો શું આવશે 2/3 ડેલ્ટા ઝીરો તો બરાબર શું આવશે બંનેનો શું થાય ખબર છે ને હા તો 4/9 ડેલ્ટા ઝીરો સાબિત કરી શકાય 4/9 ડેલ્ટા ઝીરો શું કરી શકાય સાબિત કરી શકાય તો ડેલ્ટા ટી બરાબર આપણે ફાયાવો 4/9 ડેલ્ટા ઝીરો બરાબર અહીંયા થિયરી કમ્પ્લીટ કેવું થાય છે પૂરી થાય છે